પ્રખ્યાત સુરતીનું ખાવાનું જેમ સુરતમાં જલેબી ફાફડા ફેમસ છે એવી રીતે સુરતીમાં ઘારી ને સુરતી ઘારી અને સુરતી ખાજા બી ખૂબ જ ફેમસ છે ને ક્યાંના ફેમસ છે આજે આપણે મોજૂદ છે શાહ જમનાદાસ ઘારીવાલાના ત્યાં જે વેસુ ખાતે જે એમનું આઉટલેટ છે એમના ત્યાં મોજૂદ છે ને આપણે જાણીએ કે કેવી રીતે આ જે આઉટલેટ છે જે સુરતી ઘારી ને સુરતી ખાજામાં જે ખૂબ જ પ્રખ્યાત છે આજે આપણે એ દુકાનની મુલાકાત લેશું તો આપણે આવી ગયા છીએ શાહ જમનાદાસ વેસુ આઉટલેટના શાહ જમનાદાસ ધારીવાલાના તાને આપણે જે દુકાનમાં મોજૂદ છે એ દુકાન પોતે આ દુકાનની જે આ મીઠાઈની ઘારીવાલાની શાહ જમનાદાસ ઘારીવાલાનો ઇતિહાસ દર્શાવે આપણી સાથે મોજૂદ છે એમની સાથે વાત કરશે ને જાણીશું શું છે એનું ઇતિહાસ સૌ પ્રથમ તમારું નામ મારું નામ છે કુંજન ઘારીવાલા અને હું પાર્ટનર તરીકે છું જી કુંજનભાઈ કેવી રીતે આજે એની સ્થાપના થઈ છે શાહ જમનાદાસની એનો થોડોક ઇતિહાસ આ દર્શક મિત્રોને જણાવશો અત્યારે આ પેઢીમાં હું પાંચમી પેઢી તરીકે કામ કરું છું અમારા જમનાદાસ દાદાજી હતા તેમણે આ દુકાન ચાલુ કરેલી છે 1899 સાલમાં કોન્સેપ્ટ જે તમે આ એક આઉટલેટ કરીને એક પોસ્ટર તૈયાર કર્યું છે શું છે એ કેવી રીતે એની કહાની દર્શાવે છે એ થોડુંક દર્શકોને દર્શાવો આ છે તે આ જગ્યા પર તમે જોશો તો અહીંયા 1899માં અમારા જમનાદાસ દાદા છે જેમણે આ રીતે બાકડા પર બેસીને દુકાન ચાલુ કરેલી હતી એમના જ નામથી અને પછી ધીમે ધીમે અહીંયાથી તમે જોશો હા તો 1942ના ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટમાં એ લોકોએ જે બધા વેપારીઓ પાર્ટ લીધેલો હતો અને જે ફૂટ બિહાઇન્ડ બાર જે વખતે ધીમે ધીમે અમારી પ્રગતિ બધા થતા હવે પછી અમે 1990ની આજુબાજુ અમે મશીનરીઝની એવી રીતે કર્યું છે અને સ્ટીલ વી આર ગોઈંગ ટુ એડ મોર એન્ડ મોર આઇટમ્સ ટુ ધ લિસ્ટ કઈ ખાસિયત છે કઈ પ્રકારની મીઠાઈઓ તમારું જે નામ છે એ વધારે પંખ આપે છે અમારા નામની મીઠાઈ સાથે સાથે અમારી અટક જે બહુ મોટું પંખ આપી રહી છે અને ઘારી જે છે તે જ કઈ કઈ વેરાઇટીઓસ તમે એનો સમાવેશ કરો છો આપણે રેગ્યુલરમાં તો જનરલી એક પ્લેન માવા ઘારી આવશે બીજી બદામ પિસ્તા કેસર બદામ પિસ્તા અને હવે તો ડ્રાયફ્રૂટની પણ આવે છે દરેકે દરેક સાથે શુગર ફ્રીના પણ ઓપ્શન્સ અમે રાખ્યા છે સાથે ફરસાણનું પણ એક નવું મેન્યુ એડ કર્યું છે કઈ કઈ પ્રકારના ફરસાણ તમે મૂકવામાં આવે છે ટ્રેડિશનલી જે આપણે ત્યાં આગળ પહેલા મળતા હતા પાપડી ગાંઠિયા છે ને એ પ્રકારના દરેકે દરેક જાડા ગાંઠિયા પતલા મરીવાળા ગાંઠિયા ભાવનગરી ગાંઠિયા ને પાંચથી સાત પ્રકારના ચીવડાઓ છે સાથે હવે અમે તીખા ખાજાનું પણ કામકાજ ચાલુ કર્યું છે ખાજાની વાત કરી છે મોન્સૂન સિઝન ચાલુ રહી છે કેવો લોકોનું ખાજા પ્રત્યે કેવો લગાવ હજી સુધી ટ્રેડિશન જારી છે હા જી હજુ સુધી ચાલુ છે ને ચાલુ જ રહેશે એ વસ્તુ પણ વેસુ એક હાઈ ક્વોલિફાઈડ એરિયા અને એક એરિયા કહેવાય છે એમાં પણ સુરતી લોકો અહીંયા ખારી લેવા આવે છે ખાલી સુરતી હોવું ખાવા માટે બહુ કાફી છે ટેસ્ટ અને તમે ક્વોલિટી આપો તો ગમે ત્યાંથી અને હાઈલી ક્વોલિફાઈડ હોય કે ન હોય ખાવા માટે કોઈ ડિગ્રીની જરૂર નથી પડતી એક્ચ્યુઅલી દે નીડ ઓન્લી ધ ટેસ્ટ બસ 1899થી તમે શરૂઆત કરી છે ઘણા બધા એવા સિચ્યુએશન આવ્યા છે ડ્રાઉટ્સ આવ્યા છે ફ્લડ આવ્યા છે તો એના પછી કેવી રીતે એક માર્કેટ ઊભું કરવું કેટલા અપ્સ ડાઉન્સ આવ્યા છે અપ્સ એન્ડ ડાઉન્સ તો ઘણા બધા આવ્યા છે અને જે લોકોએ ફેસ કર્યું છે તે જ અમે પણ ફેસ કર્યું છે એમાં અમારા માટે કંઈ જુદું અલગ રીતનું કંઈ ઉભરીને આવ્યું હોય એવું નથી પણ આપણા શહેરની સુરત શહેરની એક તાસીર છે ગમે ત્યારે પણ કુદરતી આફતો આવી હોય કે કંઈ પણ પ્રકારની તકલીફો પડી છે શહેર પર ત્યાર પછી વધારે જોરમાં બેઠું થયું છે અને આવતા તહેવારો વધારે સારી રીતે અને મોજ અને આનંદથી ઉજવ્યા છે લોકો આપણે 90સની વાત કરીએ તો 90સમાં તમે મશીનરી કરી હતી મશીનરી તમે લાવ્યા હતા કેવો ચેન્જીસ એક્સેપ્ટ કરવું કેટલું ડિફિકલ્ટ છે કે ઇટ ઇઝ એક્સેપ્ટેબલ એક્સેપ્ટન્સ તો આપણા થિંકિંગ પર જ ડિપેન્ડ કરશે અને જ્યાં સુધી તમારે જનરેશન્સ ગેપ આવવાનો છે ત્યાં સુધી એ વસ્તુ રહેવાની જ છે પણ ટાઈમિંગ્સ જતાં અને એ લોકોનો પછીનો મશીનરીઝને બધું આવ્યા પછીના એક્સપિરિયન્સથી આપણે જૂના પેઢીઓ પણ બધા ઇઝીલી એક્સેપ્ટ કરી લે છે અને ઇટ ઇઝ મોર પ્રિફરેબલ કારણ કે કાલે ઉઠીને હવે સ્કિલ્ડ લેબર્સ મળે ના મળે ઓછા માણસોથી સારી રીતે કામ કરી શકાય તેવી ટેકનોલોજી હવે અમે લાવી રહ્યા છીએ
પાંચ પેઢીઓથી તમે આ જે પ્રોફેશન ફિલ્ડ છે મીઠાઈની ફિલ્ડ એમાં છો, કે કેમ ફ્રેન્ચાઇઝી નહીં રાખવાનું કારણ શું? ફ્રેન્ચાઇઝી નહીં રાખવાનું એવું તો કંઈ બહુ મોટું છે નહીં, પણ એકચ્યુઅલી જે કોઈ પણ માણસ ફ્રેન્ચાઇઝી લે છે, એકચ્યુઅલી એ જે વસ્તુ વેચી રહ્યા છે તેમાં ઘણી વખત એ લોકોને નોલેજ હોય ના હોય અને આપવું બધી વસ્તુ પોસિબલ હોતી નથી. એના કારણે બીજું શું છે કે આ ખાવાની વસ્તુ છે, એટલે કોઈક વખત કોઈના પણ સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તો તે વસ્તુ અમારી શાકને બહુ મોટું નુકસાન પહોંચાડી શકે એવું છે. એટલે અમે જનરલી હજુ સુધી ફ્રેન્ચાઇઝી મોડ્યુલમાં ગયા નથી. ફ્રેન્ચાઇઝી નહીં હોવા છતાં તમારી મીઠાઈઓ વિદેશ સુધી પહોંચે છે, એની શું કયું એક કિલર સસ્પેન્સ છે એની પાછળ? કિલર સસ્પેન્સ એવું તો કંઈ બહુ મોટું નથી, પણ અમારા વડીલો જે અમને લોકોને પદ્ધતિ બતાવી ગયા છે એ ટ્રેડિશનથી હજુ અમે લોકો એ વસ્તુમાં કામ કરી રહ્યા છે. અમે વધારે પડતો એમાં કોઈ બહુ મોટો લાંબો ચેન્જ કર્યો નથી, એક્સેપ્ટ કે જે સુગરની ક્વોન્ટિટી અને ઘીની ક્વોન્ટિટી અત્યારના ટ્રેડિશન પ્રમાણે લોકો ઓછું ખાય છે તેમાં અમારે ચેન્જ કર્યો છે, બાકી જે છે તે જ. અને અમે અમારા પૂરેપૂરે દિલથી લાગણીથી ને પ્રેમથી બનાવીને લોકોને ખવડાવવાની ઈચ્છા રાખીએ છીએ. અત્યારે તમે જે આઉટલેટ સેટ કર્યો છે અડાજણ, વેસુ અને છોટા બજાર જે છે, તમારી મેઇન શાખા ક્યાં હતી ને એ અહીં દુકાનમાં તબદીલ થઈ છે? બેઝિકલી તો પહેલાં રેકડી જેવું જ હતું જ્યારે શરૂ કર્યું, ત્યારે ધીમે ધીમે એ લોકોની પ્રગતિ અને સ્થિરતા આવતી ગઈ તેમ ચૌટા બજારમાં અત્યારે જાંગડી અમારી મેઇન શોપ છે, તે અત્યારે ઓછામાં ઓછું 82-83 યર્સથી ત્યાં ને ત્યાં જ છે. અને ત્યાર પછી અમે 2010માં અડાજણ કર્યું છે, 2021માં અહીંયા વેસું, અને શોર્ટ ટાઈમમાં કદાચ એકાદ મહિનાની અંદર જ અમે ચોથી આઉટલેટ પણ ચાલુ કરી રહ્યા છીએ. વાત કરી જે કુંજનભાઈ છે જે પાંચ પેઢીથી દુકાને ચલાવી રહ્યા છે, ને સખત એ લોકોની વેરાયટી, એ લોકોની ક્વોલિટી ને ક્વોન્ટિટી ખૂબ જ મેન્ટેન રાખવામાં આવી છે, જે વિદેશ સુધી એમનું પ્રખ્યાત છે, એનું નામ હજી સુધી લોકોના મોઢે છે કે શાહ જમનાદાસની ઘારી અને ખાજા તો ખાવા જ પડશે ગમે તે સિઝન હોય. અત્યારે એ લોકોએ ફરસાણનું પણ આઉટલેટ રાખી દીધું છે, ટૂંક સમયમાં એ લોકો વધારેમાં વધારે મેન્યુ એડ કરી રહ્યા છે, ઘણી બધી વેરાયટીઝ એ લોકો દ્વારા લાવવામાં આવી રહી છે તાકી લોકો ન્યૂ જનરેશન છે એ લોકો પણ એ ટ્રેડિશન એક્સેપ્ટ કરે એ લોકો એવું જણાવી રહ્યા છે. આપણે જોઈ શકીએ કે મશીનરી પણ અપડેટ કરી છે, ને સાથે 2019માં બી ફરસાણ ચાલુ કર્યું હતું એ લોકો. વેબસાઇટ જે 2006માં જ્યારે એમના ફિફ્થ પીઢીના જે માણસ હતા એ આવેલા, ને એના પછી એ લોકો વેબસાઇટ થ્રુ એ લોકોની ઓનલાઈન વિદેશ સુધી મીઠાઈઓ જાય છે વિદેશ સુધી, અને ક્વોલિટી ફર્સ્ટ ક્લાસ મેન્ટેન કરવામાં આવે છે. આજે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે 2021માં એ લોકોનું વેસુનો જે આઉટલેટ છે એ મૂકવામાં આવ્યું છે. હજી ઘણી બધી જગ્યા જોઈએ છે અહીંયા એવું જણાવવામાં આવી રહ્યું છે, ને ઘણી બધી દુકાનો પણ એ લોકોની ચોક્કસપણે આવશે એ લોકો જણાવી રહ્યા છે. આ હતી આજની સ્પેશિયલ મીઠાઈવાળી સ્ટોરી. કેમેરામેન રાજેશ ભેખિયાની સાથે હું નિકિતા, એબી ન્યૂઝ, સુરત. તો આપણે વાત કરીએ કુંજનભાઈ સાથે, હવે વાત કરીએ જે અહીંના વર્ષોના જે ગ્રાહક અહીં જે 365 ડેઝ ઘારી છે એની સ્પેશિયલિટી જે બનાવવામાં આવે છે. સર તમારું નામ? લલિતભાઈ. 365 ડેઝ આખું વર્ષ અહીં ઘારી બને છે, ક્યાંથી આવો છો ને કેવો ટેસ્ટ તમને અહીંનો લાગે છે? હું નવસારીથી આવું છું અને ખાવાનો શોખીન છું, એટલે જ્યારે પણ આ એરિયામાં આવવાનું થાય ત્યારે હું અહીંથી કોઈ ને કોઈ આઈટમ એમની લેતો જ જાઉં છું ઘરે, અને મારા ઘરના લોકોને પણ બધાને એનો ટેસ્ટ ભાવે છે. આજે શું લેવા આવ્યા છો? આજે મેં ઘારી લીધી છે, પછી પાપડ પૌવા લીધા, ખાજા લીધા છે અને ચેવડો લીધો છે. આટલા વર્ષ થઈ ગયા છે, 122 વર્ષ થઈ ગયા છે શાહ જમનાદાસને, ટ્રેડિશન કેવો મેન્ટેન છે અને ક્વોલિટી વાઇઝ કેટલી મેન્ટેન રાખવામાં આવે? ક્વોલિટી મેન્ટેન કરે ને તો જ પબ્લિક લેવા માટે આવે, કસ્ટમરને રૂપિયા ખર્ચીને ટેસ્ટ પ્રોપર ના હોય તો કોઈ ના આવે. આજે નવસારીથી સુરત 45 કિલોમીટર એરાઉન્ડ થાય છે, તો ત્યાંથી હું અહીંયા લેવા આવું તો ક્યારે કે ક્વોલિટી એમની મેન્ટેન હશે તો જ લેવા આવી શકું ને. તો 122 વર્ષ પૂરા કરી દીધા છે શાહ જમનાદાસ ઘારીવાલાને, હજી પણ કેટલા વર્ષો પૂરા કરવાના છે એવી આશા કસ્ટમરોમાં પણ વ્યક્ત કરી રહ્યા છે.